ગીર સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ફરી એક વખત મેદાન આવ્યા છે। વિમલ ચુડાસમા અનેક વખત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એક વખત તેમણે જાણે પોલીસ અને એસપીનો ઉધરો લીધો હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને તેમણે પોતાનું નિવેદન પણ આપ્યું છે। ત્યારે શું છે સમગ્ર મામલો અને કઈ વાતને લઈને વિમલ ચુડાસમાએ પોતાનું નિવેદન આપ્યું છે તે દરેક મામલો જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગીર સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિશે વાત કરવામાં આવે તો અનેક વખત તે પોતાના નિવેદન આપતા હોય છે, તે ભાજપ સરકારને પણ આડે હાથે લેતા હોય છે, તેવામાં ફરી એક વખત તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને તેમણે જાણે ગુજરાત પોલીસનો ઉધરો લીધો હોય અને તેમણે જાણે ગુજરાત પોલીસના આડે હાથે લીધા હોય તેવો વિડીયો તેમનો વાયરલ થયો છે। ત્યારે સૌથી પહેલા તો પોતાની પ્રતિક્રિયા આપતા અને વિડીયોમાં જે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા તે શું કહી રહ્યા છે તે સાંભળીએ। થોડાક દિવસો પહેલા મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે વેરાવળ શહેરમાં અને ભીડિયા શહેરમાં વેરાવળ શહેરમાં 6 વિદેશી દારૂના સ્ટોલ ચાલી રહ્યા છે અને 3 ભીડિયામાં વિદેશી દારૂના સ્ટોલ ચાલી રહ્યા છે। એ સિવાય ડ્રગ્સ પણ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે। યંત્ર નામની ગેમ ત્યાં મોટા પાયે જુગાર ચાલી રહી છે, સટ્ટા બજાર ક્રિકેટનો મોટો સટ્ટો ચાલી રહ્યો છે। ત્યારે એસપીને મેં પત્ર લખેલું પણ થોડાક દિવસો પહેલાં ગઈકાલે દેખાવ પૂરતું જે દેશી દારૂ વેચતા હોય ત્યાં જઈ અને 2-4 LCP પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા દેખાવ પૂરતો કેસો કરવામાં આવ્યા છે। ખરેખર તો સાચી હકીકત એ છે કે જે પોલીસ તંત્ર દ્વારા જે 9 સ્ટોલની મંજૂરી આપેલી છે એમાં વેરાવળ શહેરમાં જે છે જે 6 સ્ટોલ છે એ એક એક સ્ટોલે એક એક ટ્રક દારૂ વિદેશી દારૂ મૂકેલો છે, એટલે વેરાવળ શહેરમાં ટોટલ 6 ટ્રક વિદેશી દારૂ આવેલા છે અને એક એક સ્ટોલે એક એક ટ્રક વિદેશી દારૂ છે। એ સિવાય ભીડિયામાં 3 સ્ટોલ છે તો 3 સ્ટોલમાં પણ 3 ટ્રક ત્યાં આવેલા છે અને એ 3 ટ્રક જે આવેલા છે એ પણ વિદેશી દારૂ જ્યાં 3 ટ્રક ભરેલા છે એ પણ ત્યાં છે। તો ખરેખર આ 9 ટ્રક જે વેરાવળ અને ભીડિયા શહેરમાં આવેલા છે એને પકડવા જોઈએ। એ સિવાય પણ જે ડ્રગ્સ છે જે મોટા પ્રમાણમાં આવેલું છે અને વેચાઈ રહ્યું છે એને પણ પકડવામાં નથી આવ્યું અને એ સિવાય પણ યંત્રનો જે જુગાર હજી પણ જાહેરમાં ચાલી રહ્યો છે એને પણ બંધ ન કરવામાં, સટ્ટાઓ ક્રિકેટના સટ્ટાઓ પણ મોટા પાયે ચાલી રહ્યા છે એને પણ બંધ કરવામાં નથી આવ્યા। ત્યારે ખાસ કરીને મેં પત્ર લખ્યું છે આજે પણ ખાલી સ્થાનિક પોલીસ અને LCP દ્વારા દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી છે, ચોક્કસ રીતે આ 9 ટ્રક જે 9 સ્ટોલની મંજૂરી આપવામાં આવી છે ત્યાંથી પકડવામાં આવે તો સાચી વાત ગણાય અને એ સિવાય ડ્રગ્સ અને યંત્રનો જુગાર અને એ સિવાય પણ સટ્ટાનો જુગાર પકડવામાં આવે તો સાચી વાત ગણાય। જો દિવાળીનો તહેવાર છે અને નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે હું તો એવું માનવા માગુ છું કે મારે વેરાવળ અને ભીડિયા ની પોલીસ એવું મેસેજ દેવા માગે કે નવા વર્ષથી યુવાનો દારૂ ડ્રગ્સ જુગાર તરફ ધકેલાય અને એની જિંદગી બરબાદ થઈ કરવા માટેનો આ પ્રયત્ન હોય છે। એક તરફ જે કલેક્ટર છે એ સિંગમની મોટી મોટી વાતો કરતા હોય છે, એના ધ્યાનમાં પણ આ બધું હોય છે, તો એ તો પોતે જઈને નાના માણસોના મકાનો તોડતા હોય તો એમને પણ હું મારતા આપના મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે આપને પણ એવું હોય તો એક કલેક્ટર તરીકે ગીર સોમનાથ જિલ્લાની જિમ્મેદારી હોય છે, જ્યારે આ જાહેરમાં હોય ચાલતું હોય તો આપને પણ રેડ પાડવા સાથે આવવું જોઈએ ને એવું જરૂર પડે તો આપનો ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ આગળ આપની સાથે આવી બિનકાયદેસર વસ્તુ ચાલતી હોય એના રેડ પાડવા માટે તૈયારી છે। હજી પણ આની ઉપર તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવી તો આગલા દિવસોમાં કઈ કઈ જગ્યાએ ચાલી રહ્યું છે તેના નામ ઠેકાણા એડ્રેસ પણ આપવામાં આવશે અને એ સિવાય પણ કોણ કોણ દારૂ સપ્લાય કરે, ક્યાંથી આવી રહ્યો છે અને કોણ સપ્લાય કર્યું છે એ પણ હું ટૂંક સમયમાં એ પણ મારે આપવાની ફરજ પડશે અને આ બધી જો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માગે પણ આંદોલન કરવાની મારી ફરજ પડશે। ગીર સોમનાથમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને જે આ ધારાસભ્ય છે વિમલ ચુડાસમાએ તેમણે પોલીસને આડે હાથ લીધા છે, તેની સાથે જ સરકાર સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે અને તેમણે કલેક્ટરને પણ આડે હાથે લીધા હોય તેવું લાગી રહ્યું છે। ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે તે પણ ખૂબ ચર્ચામાં રહેતા હતા, પરંતુ હવે તેમના સામે પણ આમને સવાલ ઉઠાવ્યા છે, તેની સાથે ગુજરાત પોલીસ કઈ જ કામ કરતી નથી તેવું પણ વિમલ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું છે।
ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.